નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ નવ વિજ્ઞાન વિષયના પાઠ નંબર અગિયાર કાર્ય અને ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું તો તેમાં સૌ જોઈએ પ્રશ્ન નંબર એક નીચેની યાદીમાં દર્શાવેલ પ્રવૃત્તિઓ જુઓ તમારી કાર્ય શબ્દની સમજને આધારે વિચારો કે તેમાં કાર્ય થઈ રહ્યું છે કે નહીં તો તેમાં સૌપ્રથમ પ્રશ્ન છે સુમા એક તળાવમાં તરી રહી છે તો તેમાં જવાબમાં લખશો હા સુમા કાર્ય કરે છે સુમા પોતાના હાથ અને પગ વડે બળ લગાડીને પાણીને પાછળ તરફ છે અને પોતે આગળની દિશામાં સ્થાનાંતર કરે છે ત્યારબાદ બીજું છે એક ગઢેડાએ પોતાની પીઠ પર બોજ એટલે કે ભાર ઉઠાવેલ છે તો જવાબમાં આવશે ના ગઢેડા દ્વારા થયેલ કાર્ય શૂન્ય છે ગઢેડો ચાલતો હોય તો બોજ એટલે કે ભારનું સ્થાનાંતર સમક્ષિતિજ દિશામાં છે અને તેના દ્વારા બોજ એટલે કે ભાર પર લગાડાતું બળ ઉર્ધ્વ દિશામાં જ છે અર્થાત બોજ એટલે કે ભારનું સ્થાનાંતર અને બળ બંને પરસ્પર લંબરૂપે છે પણ ચાલતી વખતે ગધેડો જમીન વડે લાગતા ઘર્ષણ બળ અને હવાના અવરોધક બળ વિરુદ્ધ કાર્ય કરે છે ત્યારબાદ છે એક પવનચક્કી કૂવામાંથી પાણી ખેંચી રહી છે તો તેમાં જવાબમાં લખશું હા પવનચક્કી કૂવામાંથી પાણી ખેંચતી વખતે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરે છે ત્યારબાદ છે એક લીલા છોડમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ રહી છે તો જવાબમાં આવશે ના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન લીલા છોડના પાંદડા સ્થિર રહે છે તેથી તેમનું સ્થાનાંતર શૂન્ય છે અને બળ પણ ગેરહાજર છે તેથી કાર્ય થતું નથી ત્યારબાદ છે એક એન્જિન ટ્રેન એટલે કે રેલગાડીને ખેંચી રહ્યું છે તો જવાબમાં આવશે હા એન્જિન વડે લાગતા ખેંચાણ બળ અને ટ્રેનના ડબ્બાઓનું સ્થાનાંતર એક જ દિશામાં છે ત્યારબાદ પ્રશ્ન છે સૂર્યના તડકામાં અનાજના દાણા સુકાઈ રહ્યા છે તો જવાબમાં આવશે ના અનાજના દાણાઓનું સ્થાનાંતર શૂન્ય છે ત્યારબાદ પ્રશ્ન છે સઢવાળી એક હોડી પવન ઉર્જાને કારણે ગતિશીલ છે તો તેમાં આવશે હા પવનને લીધે સઢવાળી હોડી પર બળ લાગે છે અને તેનું સ્થાનાંતર પણ બળની દિશામાં થાય છે જોઈએ પ્રશ્ન નંબર એક વસ્તુને જમીનથી કોઈ ચોક્કસ ખૂણે ફેંકવામાં આવે છે તે એક વક્ર માર્ગ પર ભ્રમણ કરીને પાછી જમીન પર આવીને પડે છે વસ્તુના માર્ગનો પ્રારંભિક અને અંતિમ બિંદુ એક જ સમક્ષિત જ રેખા પર સ્થિત છે વસ્તુ પર ગુરુત્વાબળ દ્વારા કેટલું કાર્ય થયું હશે તો તેમાં જવાબમાં આવશે પદાર્થના ગતિ માર્ગનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જમીન પરની સમક્ષિતિજ રેખા પર છે તેથી પદાર્થનું સ્થાનાંતર સમક્ષિતિજ દિશામાં થાય છે પણ તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શિરોલંબ અધો દિશામાં છે તેથી પદાર્થ પર ગુરુત્વાબળ દ્વારા થતું કાર્ય શૂન્ય છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે એક બેટરી એક વિદ્યુત ગોળા એટલે કે બલ્બને પ્રકાશે છે આ પ્રક્રિયામાં થતાં ઉર્જા રૂપાંતરોનું વર્ણન કરો તો તેમાં લખ્યું સૌ પ્રથમ બેટરી રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં કરે છે પછી આ વિદ્યુત ઉર્જાના ભોગે ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા બલ્બમાં ઉદભવે છે માટે આપેલ પ્રક્રિયામાં ઉર્જાના રૂપાંતરની શ્રેણી નીચે મુજબ છે જેમાં સૌ પ્રથમ છે રાસાયણિક ઉર્જા તેમાંથી વિદ્યુત ઉર્જા ત્યારબાદ ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર વીસ કિલોગ્રામ દળનો પદાર્થ તેના પર લાગતા કોઈ બોલને લીધે તેના વેગમાં પાંચ મીટર પ્રતિ સેકન્ડ માઇનસ વનથી બે મીટર પ્રતિ સેકન્ડ માઇનસ વનને જેટલો ફેરફાર અનુભવે છે બલ દ્વારા થતા કાર્યની ગણતરી કરો તો તેમાં જોઈએ સૌ પ્રથમ મીટર બરાબર વીસ કિલોગ્રામ યુ બરાબર પાંચ મીટર પ્રતિ સેકન્ડ માઇનસ વન યુ બરાબર બે મીટર પ્રતિ સેકન્ડ માઇનસ વન તો ડબલ બરાબર કેટલા તો લાગતા બળને લીધે થતું કાર્ય ડબલ્યુ બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર તો તેમાં છે કાઉસમાં અંતિમ ગતિ ઉર્જા માઇનસ કાઉસમાં પ્રારંભિક ગતિ ઉર્જા તો તેની કિંમત મૂકીએ એકના છેદમાં બે એમ વી નો માઇનસ એકના છેદમાં બે એમ યુ સ્ક્વેર તો તેની કિંમત મળશે એકના છેદમાં બે એમ કાઉસમાં યુ સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર તો તેમાં કિંમત મળશે એકના છેદમાં બે ગુણ્યા લાગતા બળ વડે થતું કાર્ય માઇનસ બસો દસ જે છે ઋણ નિશાની સૂચવે છે કે પદાર્થ પર લાગતા બળનો પ્રકાર અવરોધક બળ છે અર્થાત લાગતું બળ મંદક બળ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ દસ કિલોગ્રામ દળની વસ્તુ ટેબલ પર એ બિંદુ પર રાખેલ છે તેને બે બિંદુ સુધી લઈ જવામાં આવે છે જો એ અને બીને જોડતી રેખા સમક્ષી જ હોય તો વસ્તુ પર ગુરુત્વા બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે તમારો ઉત્તર વર્ણવો તો વિદ્યાર્થી મિત્રો તેની આકૃતિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો તેમાં લખશું અહીં પદાર્થનું સ્થાનાંતર એ અને બી સમક્ષિત દિશામાં છે ગતિ દરમિયાન તેની ઊંચાઈમાં કોઈ જ ફેરફાર થતો નથી માટે એચ બરાબર ઝીરો પદાર્થ પર લાગતું ગુરુત્વાકક્ષણ બળ શિરોલંબ અધો દિશામાં છે અર્થાત બળ સ્થાનાંતર હવે ગુરુત્વાકક્ષણ બળ વડે થતું કાર્ય ડબલ્યુ બરાબર એમજી એચ બરાબર એમજી ગુણ્યા ઝીરો તો જવાબમાં આવશે ઝીરો માટે આમ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય શૂન્ય છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર છ મુક્ત પતન કરતી વસ્તુની સ્થિતિ ઉર્જા સતત ઘટતી જાય છે શું તે ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે કારણ જણાવો તો જવાબમાં લખશું મુક્ત પતન કરતા પદાર્થની સ્થિતિ ઉર્જા ક્રમિક ઘટે છે પદાર્થ શિરો શિરોલમ અધોદિશામાં ગતિ કરે છે તેથી તેનો વેગ ક્રમિક વધે છે પરિણામે તેની ગતિ ક્રમિક રીતે વધે માટે ગતિપંથ પરના દરેક બિંદુ આગળ કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે માટે ઉર્જા સંરક્ષણના નિયમોનું ઉલ્લંઘન થતું નથી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત જ્યારે તમે સાયકલ ચલાવો છો ત્યારે કઈ કઈ ઉર્જાઓ રૂપાંતરિત થાય છે તો જવાબમાં લખશું સૌ પ્રથમ આપણે લીધેલા ખોરાકની આંતરિક ઉર્જા રાસાયણિક ઉર્જા સ્નાયુ શક્તિમાં રૂપાંતરિત થાય છે જ્યારે આપણે સાયકલનું પેન્ડલ લગાડીએ છીએ ત્યારે આપણી સ્નાયુ શક્તિ સાયકલની ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે જેના લીધે સાયકલ ચાલે છે તત્પરાંત થોડી સ્નાયુ શક્તિ રસ્તા વડે સાયકલના ટાયર પર લાગતા બળ વિરુદ્ધ ગતિ કરવામાં પણ વપરાય છે તેથી થોડીક સ્નાયુ શક્તિ ઉષ્મા ઉર્જા રૂપે પણ વિખેરણ પામે છે ત્યારબાદ આઠમો પ્રશ્ન છે જ્યારે તમે તમારી બધી જ તાકાત લગાડીને એક મોટા પથ્થરને ધંકેલવાનો પ્રયત્ન કરો છો પરંતુ તેને ધંકેલવામાં નિષ્ફળ થઈ જાઓ છો શું આ અવસ્થા ઉર્જાનું રૂપાંતરણ થાય છે ખરું તમારા દ્વારા વપરાયેલી ઉર્જા ક્યાં જાય છે તો જવાબમાં આવશે હા જ્યારે આપણે મોટા પથ્થરને ધંકેલવા માટે તેના પર મોટું બળ લગાડીએ છીએ ત્યારે તે બળ વડે કાર્ય ત્યારે જ થયું કહેવાય કે જ્યારે પથ્થરનું સ્થાનાંતર થાય પણ અહીં પથ્થરનું સ્થાનાંતર થતું નથી તેથી તેના પર કાર્ય થતું નથી પણ આપણે થાકી જઈએ છીએ કારણ કે આપણે સ્નાયુ શક્તિ સ્નાયુ તંતુઓનું વિસ્તરણ અને સંકોચન કરવામાં ખર્ચાઈ જાય છે જે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય છે ત્યારબાદ તેમાં નવમો પ્રશ્ન છે એક ઘરમાં એક મહિનામાં બસો પચાસ યુનિટ ઉર્જા વપરાય છે આ ઉર્જા ઝૂલ એકમમાં કેટલી થશે તો તેમાં લખશું એક યુનિટ એટલે કે વિદ્યુત ઉર્જા બરાબર એક કે ડબલ્યુ એચ બરાબર ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત છે માટે બસો પચાસ યુનિટ ઉર્જા બરાબર બસો પચાસ ગુણ્યા ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત છે બરાબર નવસો ગુણ્યા દસની છ ઘાત જે બરાબર નવ ગુણ્યા દસની આઠ જે ત્યારબાદ દસમો પ્રશ્ન છે ચાલીસ કિલોગ્રામ દળની વસ્તુને જમીનની પાંચ મીટરની ઊંચાઈ પર લઈ જવામાં આવે છે તેની સ્થિતિ ઉર્જા કેટલી થાય જો આ વસ્તુને મુક્ત પતન કરવા દેવામાં આવે અને તે જ્યારે અડધા રસ્તે પહોંચે ત્યારે તેની ગતિ ઉર્જાની ગણતરી કરો જેમાં જી બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડ માઇનસ બે છે તો અહીં મીટર બરાબર ચાલીસ કિલોગ્રામ એચ બરાબર પાંચ એમ જી બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડ માઇનસ ટુ યુ બરાબર ઝીરો તો સ્થિતિ ઉર્જા ઇપી બરાબર એમ એમજી એચ તો તેની કિંમત મૂકીએ ચાલીસ ગુણ્યા દસ ગુણ્યા પાંચ તો જવાબમાં આવશે બે હજાર જે જ્યારે આ પદાર્થને મુક્ત પતન કરવા દેવામાં આવે ત્યારે તેની સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં ફેરવાય છે જ્યારે પદાર્થ નીચે તરફ અડધી ઊંચાઈએ હોય ત્યારે અધો દિશામાં તેણે કાપેલું અંતર એસ બરાબર એચ બરાબર બે પોઈન્ટ પાંચ મીટર થાય ધારો કે આ સ્થાને પદાર્થનો વેગ વી છે તો વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર ટુ એ એસ પરથી યુ સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર બરાબર ટુ જી એચ બરાબર વી સ્ક્વેર માઇનસ જીરો સ્ક્વેર બરાબર બે ગુણ્યા દસ ગુણ્યા બે પોઈન્ટ પાંચ માટે વી સ્ક્વેર બરાબર પચાસ મીટર પ્રતિ સેકન્ડ માઇનસ બે માટે ગટી ઉર્જા ઇ કે બરાબર એકના છેદમાં બે એમ વી સ્ક્વેર બરાબર એકના છેદમાં બે ગુણ્યા ચાલીસ ગુણ્યા પચાસ બરાબર એક હજાર છે ત્યારબાદ અગિયારમો સવાલ છે પૃથ્વીની ચારે બાજુ ફરતા કોઈ ઉપગ્રહ પર ગુરુત્વાબળ દ્વારા કેટલું કાર્ય થશે તમારો જવાબ તર્કસંગત રીતે આપો તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો તેમાં જવાબમાં આવશે જ્યારે ઉપગ્રહ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરે છે ત્યારે આપેલ બિંદુ ધારો કે પી પાસે અતિ સૂક્ષ્મ સમયગાળામાં તેનું સ્થાનાંતર છે ત્યારે દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે પણ ઉપગ્રહ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ત્રિજ્યાવતી દિશામાં કેન્દ્રગ્રામી હોય છે હવે વર્તુળ પંથના આધારે બિંદુ પાસેનો સ્પર્શક હંમેશા તે બિંદુ પાસે ત્રીજાને લંબરૂપે હોય છે તેથી ગુરુત્વાકક્ષણ બળ એફ સ્થાનાંતરને લંબ છે જે દર્શાવે છે કે ઉપગ્રહનું સ્થાનાંતર એસ ગુરુત્વાબળ બળ એફની દિશામાં થતું નથી તેથી સ્થાનાંતર એસ બરાબર ઝીરો માટે ગુરુત્વાબળ દ્વારા થયેલું કાર્ય ડબલ્યુ બરાબર એફ ગુણ્યા એસ બરાબર એફ ગુણ્યા જીરો તો જવાબમાં આવશે જીરો ત્યારબાદ તેમાં બારમો પ્રશ્ન છે શું કોઈ વસ્તુ પર લાગતા બલની ગેરહાજરીમાં તેનું સ્થાનાંતર થશે વિચારો આ પ્રશ્નની બાબતમાં તમારા મિત્રો તથા શિક્ષકો સાથે વિચાર વિમર્શ કરો તો જવાબમાં આવશે હા પદાર્થ પર લાગ પદાર્થ પર બળ લાગતું ન હોય તો એફ બરાબર જીરો તેથી ન્યૂટનના ગતિના બીજા નેમ એફ બરાબર એમ એ પરથી જીરો બરાબર એમ ડી પણ એમ બરાબર જીરો માટે ડી બરાબર જીરો આવા કિસ્સામાં પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર રહેશે અને જો સુરેખપંથ પર નિયમિત ગતિ કરતો હોય તો તે પોતાની ગતિ ચાલુ રાખશે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ તેથી ઉપરોક્ત બીજી પરિસ્થિતિમાં પદાર્થનું સ્થાનાંતર થાય છે પણ બળ ગેરહાજર છે ટૂંકમાં ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ અનુસાર પદાર્થ પર બળ લાગતું ન હોય તો પદાર્થ પોતાની ગતિ અચળવે એટલે કે સદીશથી ચાલુ રાખે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર તેર કોઈ વ્યક્તિ ભૂસાથી ભરેલ ગાંસડીને પોતાના માથા પર ત્રીસ મિનિટ સુધી રાખે છે પછી થાકી જાય છે શું તેણે કોઈ કાર્ય કર્યું કહેવાય તમારા જવાબનું વાજબીપણું ચકાસો તો જવાબમાં લખશો ના તે વ્યક્તિએ કાર્ય કર્યું કહેવાય નહીં કારણ કે અહીં વ્યક્તિ ગાસડીને પોતાની સ્નાયુ શક્તિના ઉપયોગથી ઉચકે છે એટલે કે બળ લગાડે છે પણ ગાસડીનું સ્થાનાંતર થતું નથી અર્થાત એસ બરાબર જીરો તેથી વ્યક્તિ વડે થતું કાર્ય ડબલ્યુ બરાબર એફ ગુણ્યા ઝીરો બરાબર ઝીરો વ્યક્તિ ગાસડી ઉચકવા માટે પોતાની સ્નાયુ શક્તિ વાપરે છે તે વખતે સ્નાયુઓ ખેંચાય છે અને સંકોચાય પણ છે તેથી ઉષ્મા ઉર્જા ઉદ્ભવે છે પરિણામે વ્યક્તિ થાકી જાય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચૌદ એક વિદ્યુત હીટરનો પાવર પંદરસો વોલ્ટ છે દસ કલાકમાં તે કેટલી ઉર્જા વાપરશે તો તેમાં જોઈએ અહીં પી બરાબર પંદરસો ડબલ્યુ ટી બરાબર દસ એચ ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય તો તેની કિંમત મૂકીએ પંદરસો ગુણ્યા દસ બરાબર એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ બરાબર પંદર કે ડબલ્યુ એચ બરાબર પંદર યુનિટ ત્યારબાદ પંદરમો પ્રશ્ન છે જ્યારે આપણે કોઈ સાદા લોલકને એક છેડે લઈ જઈને છોડી દઈએ છીએ તો તે દોલન કરે છે આ ઘટનામાં થતા ઉર્જાના રૂપાંતરોની ચર્ચા કરો અને તે પરથી ઉર્જા સંરક્ષણના નિયમને સ્પષ્ટ કરો લોલક થોડા સમય બાદ સ્થિર અવસ્થામાં કેમ આવી જાય છે આ સ્થિતિમાં તેની ઉર્જાનું શું થાય છે શું તે ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે આકૃતિ જોઈ શકો છો તો તે પછી જોઈએ અવગણ્ય દળવાળી દોરીના છેડે લટકતી અને એક જ ઉદ્ધવતલમાં દોલિત થતાં નાના દળદાર પદાર્થની રચનાને સાદુ દોલક કહે છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એ સાદા લોલકનું સમતોલના સ્થાન મધ્યમમાં સ્થાન છે હવે જ્યારે સાદા લોલકના સિ બિંદુ સુધી સ્થાનાંતરિત કરવામાં આવે છે ત્યારે તે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મેળવે છે સી બિંદુ પાસે તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મહત્તમ એપી બરાબર એમજી એચ જેટલી છે અને તેનો વેગ ત્યાં શૂન્ય હોવાથી ગતિ ઉર્જા એકે બરાબર જીરો છે શી બિંદુ આગળથી ગોળાને મુક્ત કરતા તે મધ્યમાને સ્થાન એ તરફ ગતિ કરવા લાગે છે તે વખતે તેનો વેગ વધવા લાગે છે પરિણામે તેની ગતિ ઉર્જા વધે છે અને ઊંચાઈ ઘટવાથી સ્થિતિ ઉર્જા ઘટે છે ગતિ સ્થાને તેની ઉર્જા સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા રૂપે હોય છે મધ્યમાન સ્થાને તેની ઉર્જા સંપૂર્ણપણે ગતિ ઉર્જા રૂપે હોય છે અર્થાત મહત્તમ હોય છે અને ત્યાં એચ બરાબર જીરો હોવાથી સ્થિતિ ઉર્જા એકે શૂન્ય હોય છે ગોળાની એથી ડી તરફની ગતિ દરમિયાન તેની ગતિ ઉર્જા ધીમે ધીમે સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે તેથી ગતિ ઉર્જા ઘટે છે અને ગોળાનો વેગ પણ ઘટે છે બિંદુ ડી પાસે ફરીથી તેની ઉર્જા સમગ્ર ત્યાં સ્થિતિ ઉર્જા રૂપે હોય છે અને ગતિ ઉર્જા શૂન્ય હોય છે આમ સાદો લોલક જ્યારે અત્ય બિંદુઓ સી અને ડી વચ્ચે ડોલન કરે છે ત્યારે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા એકબીજામાં સતત રૂપાંતરિત થયા કરે છે પણ તેમનો સરવાળો કુલ ઉર્જા રહે છે સાદા લોલકની પાસે ઉદ્ભવતા ઘર્ષણ બળ અને હવાના ઘર્ષણ બળ વિરુદ્ધ ગતિ કરવામાં ખર્ચાય છે જે ઉષ્મા ઉર્જા રૂપે વિખેરણ પામે છે આમ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ લોલકની ઉર્જા ઘટતી જાય છે અને અંતે શૂન્ય બને છે તેથી સાદું લોલક સ્થિર અવસ્થામાં આવી જાય છે તેથી સ્પષ્ટ છે કે અહીં ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થતું નથી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સોળ એમ દળ ધરાવતી વસ્તુ એક અચળ વેગ વીથી ગતિમાન છે વસ્તુએ કેટલું કાર્ય કરવું જોઈએ કે જેથી તે સ્થિર સ્થિતિમાં આવી જાય તો તેમાં જોઈએ પદાર્થનું દળ બરાબર એમ

ઋણ નિશાની સૂચવે છે કે પદાર્થ પર કોઈ અવરોધક બળ લાગે છે તેથી તેની ગતિ ઉર્જા ઘટીને શૂન્ય બને છે અંતે પદાર્થ પોતાની ઊર્જા એકના છેતમાં બે એમ્બી સ્કવેર અવરોધક બળ વિરુદ્ધ વાપરીને અંતે સ્થિર સ્થિતિમાં આવે છે માટે પદાર્થે કરેલું કાર્ય બરાબર એકના છેતમાં બે એમ્બીનો સ્ક્વેર ત્યારબાદ જોઈએ સત્તરમો પ્રશ્ન પંદરસો કિલોગ્રામ દ્રવ્યમાનની કાર કે જે સાઠ કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરી રહી છે તેને રોકવા માટે કરવા પડતા કાર્યની ગણતરી કરો તો તેમાં જોઈએ અહીં દળ એમ બરાબર પંદરસો કિલોગ્રામ પ્રારંભિક વેગ યુ બરાબર સાઠ કિલોમીટર પ્રતિ કલાક માઇનસ વન તો તેની કિંમત મૂકીએ સાઠ ગુણ્યા પાંચના છેદમાં અઢાર બરાબર પચાસના ના છેદમાં ત્રણ મીટર પ્રતિ સેકન્ડ માઇનસ વન તો અંતિમ વેગ વી બરાબર ઝીરો કારને રોકવા માટે

ત્યારબાદ જોઈએ અઢાર પ્રશ્ન નીચે આપેલ દરેક સ્થિતિ માટે એમ દ્રવ્યમાનની એક વસ્તુ પર એક બળ એફ લાગી રહ્યું છે સ્થાનાંતરની દિશા પશ્ચિમ થી પૂર્વ તરફ છે

તો જવાબમાં લખશું હા જ્યારે પદાર્થ પર લાગતા ઘણા બધા બળોનું પરિણામે બળ એફ શૂન્ય હોય તો તેનો પ્રવેગ એ શૂન્ય હોય છે માટે એ બરાબર એફના છેદમાં એમ બરાબર ઝીરોના છેદમાં એમ બરાબર ઝીરો ત્યારબાદ વીસમો પ્રશ્ન છે દરેકનો પાવર પાંચસો વોલ્ટ હોય તેવા ચાર સાધનો દસ કલાક માટે વાપરવામાં આવે છે તો તેમના દ્વારા વપરાતી ઉર્જા કેડબલ્યુ એચમાં શોધો તો તેમાં જોઈએ એક સાધનનો પાવર

તો જવાબમાં લખશો જ્યારે પદાર્થ મુક્ત પતન કરે છે ત્યારે તેની ગુરુત્વીય સ્થિતિ ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે પદાર્થ જ્યારે જમીન પર પડીને થાય છે ત્યારે પદાર્થની ગતિ પેલું ઉષ્મા ઉર્જામાં અને બીજું ધ્વનિ ઉર્જામાં ફેરવાય છે ત્રીજું છે પદાર્થની સ્થિતિ ઉર્જા એટલે કે સંરચનાને લગતી જમીનની સ્થિતિ ઉર્જામાં ફેરવાય છે કારણ કે પદાર્થમાં વિકૃતિ ઉદભવે છે તથા જમીન થોડીક દબાઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર